જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો મજામાં ને ગયા ચેપ્ટરમાં આપણે પ્રકરણ દસ સુધીનો અભ્યાસ કર્યો હતો હવે પ્રકરણ અગિયાર આપણા પ્રાણીઓ અને પક્ષીઓ અહીંયા શું કહે છે પ્રાણીઓ અને પક્ષીઓ વિશેનો અભ્યાસ કરવાનો છે યુનિટ પંચોતેર સુધીનો અભ્યાસ કરી ગયા હતા હવે યુનિટ છોતેર જોઈએ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક શબ્દમાં લખો અહીંયા સવાલ જવાબ જોવાના છે એક એક શબ્દમાં ચલો એક નંબર ચોમાસાની ઋતુમાં મોરના ખાસ શું સાંભળવા મળે છે જવાબ શું આવશે ટહુકા ચોમાસાની ઋતુ હોય વિદ્યાર્થી મિત્રો તો મોર શું શું કરે છે ટહુકા કરે છે અને આપણને શું સાંભળવા મળે છે ટહુકા તો જવાબમાં શું આવશે ટહુકા ચલો બે નંબર આપણું રાષ્ટ્રીય પંખી કયું છે જવાબ શું આવશે મોર આપણું જે રાષ્ટ્રીય પંખી છે તો કયું તો મોર ત્રણ નંબર ચોમાસાની શરૂઆતમાં પંખીઓ ઠેર ઠેર શું બનાવે છે જવાબમાં શું આવશે માળા વિદ્યાર્થી મિત્રો તમે પંખીઓનો માળો જોયો હશે તો ચોમાસાની શરૂઆતમાં પંખીઓ ઠેર ઠેર એટલે દરેક જગ્યાએ શું બનાવે છે તો મારા બનાવે છે જવાબ શું આવશે માળા ચાર નંબર સાપના ઈંડામાંથી નાના નાના શું જન્મે છે તો જવાબ આવશે કણા અને બચ્ચા પણ કહી શકાય એટલે કણા કાતો બચ્ચા સાપના જે ઈંડામાંથી નાના નાના શું જન્મે તો બચ્ચા જન્મે જવાબ આવશે બચ્ચા ચલો પાંચ નંબર કઈ ઋતુમાં સાપના કણા જોવા મળે છે જવાબ શું આવશે ચોમાસાની વિદ્યાર્થી મિત્રો ચોમાસાની ઋતુમાં જ સાપના કણા જોવા મળે તો જવાબ આવશે ચોમાસાની છ નંબર કઈ ઋતુમાં દેડકા વધારે જોવા મળે છે જવાબ શું આવશે ચોમાસાની વિદ્યાર્થી મિત્રો ચોમાસાની ઋતુમાં દેડકા વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે ચલો સાત નંબર અળસિયા અને ગોકળ ગાય કેવી જમીનમાં જોવા મળે છે તો જવાબ આવશે ભીની જે જગ્યા ભીની જમીન હોય તે જગ્યાએ અળસિયા પણ જોવા મળે અને ગોકળ ગાય પણ જોવા ચલો યુનિટ સમજ્યા પછી ઋતુમાં આપણે ત્યાં આવે છે જવાબ શું આવશે શિયાળાની અંદર શિયાળાની અંદર દૂર દૂરના પંખીઓ આપણે ત્યાં આવે છે તો કઈ ઋતુમાં આવે છે શિયાળામાં જવાબ આવશે શિયાળાની નવ નંબર અમદાવાદ જિલ્લામાં કયું સરોવર આવેલું છે વિદ્યાર્થી મિત્રો તમે કદાચ અમદાવાદમાં રહો છો તો તમે કદાચ જોયું હશે તો જવાબ આવશે નર સરોવર ક્યાં આગળ જોવા મળે છે તો નળ સરોવરની અંદર સરોવર આવેલું છે અમદાવાદ જિલ્લામાં નળ સરોવર આવેલું છે જવાબ આવશે નર સરોવર ચો દસ નંબર કઈ ઋતુમાં ચાંચડ ખૂબ થાય છે જવાબ આવશે શિયાળાની

કઈ ઋતુમાં મધમાખીઓ ખૂબ ઉડતી જોવા મળે છે જવાબમાં શું આવશે ઉનાળાની વિદ્યાર્થી મિત્રો ગરમીના કારણે ઉનાળાની ઋતુમાં ગરમી પડે એટલે મધમાખીઓ ખૂબ ઉડતી જોવા મળે છે જવાબ આવશે ઉનાળાની ચોતેર નંબર મધમાખી આપણને શું આપે છે જવાબમાં શું આવશે મધ જે આપણે મધનો ઉપયોગ આપણે દવામાં અને આપણે ખાવામાં કરતા હોઈએ છીએ તો મધમાખી આપણને શું આપે છે તો મધ જવાબ આવશે મધ ચૌદ નંબર કઈ ઋતુમાં કોયલ કુહુ કુહુ બોલે જવાબમાં શું આવશે ઉનાળાની ઉનાળાની ઋતુમાં કોયલ કુહુ કુહુ એમ કહીને બોલતી હોય છે જવાબમાં શું આવશે ઉનાળાની ઋતુમાં ચ પંદર નંબર કોયલને કયું ઝાડ વધારે ગમે જવાબ આવશે આંબાનું આંબાનું ઝાડ કોયલને બધું ગમે છે જવાબ આવશે આંબાનું ચલો યુનિટ ઇઠ્યોતેર જોઈએ એની અંદર જવાબમાં જવાબ આવશે દૂધ સત્તર નંબર કયું પ્રાણી કુંભારની માટી લાવે છે જવાબ શું આવશે ગધેડું ગધેડું કુંભારની માટી લાવે છે ચલો અઢાર નંબર કયું પ્રાણી હળ ખેંચે છે જવાબમાં શું આવશે બળદ વિદ્યાર્થી મિત્રો બળદ શું કરે હળ ખેંચે છે જવાબ આવશે બળદ ચલો ઓગણીસ નંબર જોઈએ કયું પ્રાણી આપણને ઊન આપે છે જવાબમાં શું આવશે ઘેટુ વિદ્યાર્થી મિત્રો ઘેટુ આપણને ઊન આપે છે ઊનનો ઉપયોગ સ્વેટર ટોપી બનાવવામાં થાય છે તો કયું પ્રાણી આપણને ઊન આપે છે તો ઘેટુ જવાબ આવશે ઘેટુ ચોવીસ નંબર આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે જવાબમાં શું આવશે વાઘ આપણે પહેલા જોઈ ગયા પ્રાણી આપણું રાષ્ટ્રીય પંખી જોઈ ગયા પક્ષી તો મોર આવે અહીંયા શું કહે છે આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે તો જવાબ આવશે વાઘ ચલો એકવીસ નંબર કયું પ્રાણી ઉંદરને ખાઈ જાય છે જવાબ શું આવશે બિલાડી બિલાડી જે છે એ ઉંદરને ખાઈ જાય છે તો કયું પ્રાણી ઉંદરને ખાઈ જાય તો જવાબ આવશે બિલાડી ચલો નંબર ઊંટને વાહન કહે છે જવાબ શું આવશે રણનું ઊંટ રણમાં રહે એટલે ઊંટને શાનું વાહન કહે છે તો રણનું ચલો ત્રેવીસ નંબર કયું પ્રાણી ઘરની ચોકી કરે છે જવાબમાં શું આવશે કૂતરો વિદ્યાર્થી મિત્રો ઘરની ચોકી કોણ કરે કૂતરો અગાઉ પણ મેં સમજાવ્યું હતું તો જવાબ આવશે કૂતરો ચલો યુનિટ ઇઠ્યોતેર સમજ્યા પછી યુનિટ અગ્રશી જોઈએ ચલો ચોવીસ નંબર હરણની જાતનું પ્રાણી કયું છે જવાબ શું આવશે કાળિયાર કાળિયાર નામનું પ્રાણી હરણની જાતનું જ જાતના જેવું જ દેખાય છે એટલે કાળિયાર હરણની જાતનું પ્રાણી કયું છે તો જવાબ આવશે કાળિયાર ચલો પચીસ નંબર કયું પ્રાણી ગોડા અને ગધેડાની જાતને મળતું આવે છે જવાબ શું આવશે ગુડખર વિદ્યાર્થી મિત્રો ગુડખર નામનું જે પ્રાણી છે એ ઘોડા અને ગધેડાની જાતને મળતું આવે છે ચલો છવ્વીસ નંબર ગુડખર પ્રાણી ગુજરાતમાં ક્યાં જોવા મળે છે જવાબ આવશે કચ્છના નાના રણમાં વિદ્યાર્થી મિત્રો કચ્છ જે છે એના નાના રણમાં ગુડખર નામનું પ્રાણી જોવા મળે છે ચલો સત્યાવીસ નંબર સિંહ ગુજરાતમાં ક્યાં જોવા મળે છે જવાબ શું આવશે સાસણગીરમાં વિદ્યાર્થી મિત્રો સિંહ એ સાસણગીર નામનું જંગલ છે ત્યાં આગળ સિંહ વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે તો સિંહ ગુજરાતમાં ક્યાં જોવા મળે છે તો જવાબ આવશે સાસણગીરમાં ચલો અઠ્યાવીસ નંબર કયું પંખી માળો બનાવવામાં કુશળ કારીગર ગણાય છે જવાબ શું આવશે સુગરી વિદ્યાર્થી મિત્રો સુગરી જે છે પક્ષી એ સુંદર માળો બનાવે છે કુશર એટલે સુંદર કારીગર ગણાય છે ચલો ઓગણત્રીસ નંબર કયું પંખી ઝાડના પાંદડાને સીવીને માળો બનાવે છે જવાબ શું આવશે દરજીડો મેં અગાઉ આ પંખીઓ વિશેનો અભ્યાસ આપણે કરી ગયા છીએ કયું પંખી ઝાડના પાંદડાને સીવીને માળો બનાવે છે તો દરજીડો ચોત્રીસ નંબર કયું પંખી અંધારામાં જોઈ શકે છે જવાબ શું આવશે ગુવડ વિદ્યાર્થી મિત્રો ગુવળ રાત્રે જ જોઈ શકે એટલે અંધારામાં જોઈ શકે તો કયું પંખી અંધારામાં જોઈ શકે તો ગુવળ ચલો એકત્રીસ નંબર કયું પંખી શિકારને કાંટામાં ભરાવી રાખે છે એકત્રીસ નંબરમાં શું આવશે જવાબમાં લટોરો લોટોરો નામનું પંખી છે એ કાંટામાં ભરાવી રાખે છે ચલો યુનિટ અગ્યા જોયા પછી યુનિટ એસી જોઈએ નંબર કયું પંખી ફૂલોમાંથી રસ ચૂસે છે જવાબ શું આવશે ફૂલ શુંગણી વિદ્યાર્થી મિત્રો ફૂલ નામનું પક્ષી છે એ ફૂલોમાંથી રસ ચૂસે છે જવાબ શું આવશે ફૂલ શુંગણી તેત્રીસ નંબર ગીધ સમડી અને કાગડો શું દૂર કરવામાં કુશળ છે જવાબ શું આવશે ગંદકી જ્યાં ગંદકી હોય ત્યાં ગીધ સમડી કાગડો ગંદકી દૂર કરવામાં કુશળ છે હોશિયાર છે એટલે જવાબ આવશે ગંદકી ચલો ચોત્રીસ નંબર કયું પંખી આકાશમાંથી ખૂબ દૂર દૂર સુધી જોઈ શકે છે જવાબ શું આવશે બાજ બાજ નામનું પક્ષી છે એ આકાશમાંથી ખૂબ દૂર દૂર સુધી જોઈ શકે છે જવાબ આવશે બાજ પાંત્રીસ નંબર જોઈએ આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે જવાબ શું આવશે કમળ આપણે પક્ષી પણ જોઈ ગયા તો મોર આવે રાષ્ટ્રીય પ્રાણી પણ જોઈ ગયા તો વાઘ આવે અહીંયા શું કહે છે આપણું રાષ્ટ્રીય ફૂલ તો જવાબ આવશે કમળ વિદ્યાર્થી મિત્રો આ તમને બધાને યાદ રહી ગયું હશે તો કમળ છત્રીસ નંબર કયું પ્રાણી જંગલનો રાજા ગણાય છે તો જવાબ શું આવશે સિંહ સિંહ શું છે જંગલનો રાજા ગણાય છે તો જવાબ આવશે ચલો નંબર પંખો કરીને કયું પંખી આબાદ રીતે નાચે છે તમે જોયું હશે ચોમાસાની ઋતુમાં તો જવાબ શું આવશે નાચણ નાચણ નામનું પક્ષી છે એ પીંછાનો પંખો કરીને પંખી આબાદ એટલે આ બાદ એટલે સ્વતંત્ર રીતે નાચે છે એટલે જવાબ આવશે નાચણ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રાણીઓ પક્ષીઓ અને જીવ જંતુઓ વિશે આપણેનો અભ્યાસ કર્યો સવાલો સરસ મીજાના સમજી ગયા આપણે સવાલ જવાબ સમજ્યા પછી આપણે આવતા ચેપ્ટરમાં ખાલી જગ્યાઓ જોઈશું ચલો યુનિટ એસી સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો આ તમારે ઘરે બે વાર એનું કરવાનું ફરી મળીશું જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ